જન્માષ્ટમીથી દિવાળી વચ્ચેના સમયે અલગ અલગ 6 નમૂના લેવામાં આવ્યા હતા, ત્યારે નમૂના અંગે લેબોરેટરી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો, જેમાં રિપોર્ટમાં ઘી, દૂધ, ફરાળી, પેટી, શ્રીખંડ સહિતના ખાદ્ય પદાર્થમાં ભેળસેળ ખુલ્લી થતાં નમૂના ફેલ થઈ ગયા. નમૂના ફેલ થતાં ઉત્પાદક અને વિતરકોને રૂપિયા 1.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. વિધુર ઘી, ગોફ્રેશ આઈસક્રીમ, રાધેશ્યામ ડેરીના દૂધ અને જય જલિયાણના શ્રીખંડમાં ભેળસેળનો પર્દાફાશ થયો છે. જો તમે ઉપવાસ કરો છો તો બહારની પેટીસ કે ફરાળી વસ્તુ ખાતા પહેલાં 100 વખત વિચાર કરજો. કારણ એ છે કે સમર્પણ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનામાં વેચાયેલી પેટીસમાં મકાઈના લૂંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચેરિટેબલ ટ્રસ્ટના નામે ચાલતી આ પેઢી અનેક લોકોના ઉપવાસ તોડ્યાનું બહાર આવ્યું હતું. ત્યારે મનપા આરોગ્ય વિભાગ દ્વારા 6 વેપારીઓને 1.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટના ખાવાના શોખીન લોકો ચેતજો. રાજકોટમાં અખાદ્ય પદાર્થો અવારનવાર છે તે ભેળસેળવાળા ખોરાકો મળી આવવાની ઘટના છે તે સામે આવતી હોય છે. ગત દિવાળી અને શ્રાવણ મહિનાના અરસા દરમિયાન છે તે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા છે તે જુદી જુદી જગ્યાએ દરોડા પાડ્યા હતા અને નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂના છે તે સબ સ્ટાન્ડર્ડ એટલે કે અખાદ્ય નમૂનાઓ છે તે સાબિત થયા છે અને જ્યુડિશિયલ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. આવા વેપારીઓને દરોડા પણ છે તે જે દંડની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી છે. આપણી સાથે આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરશું. વકાણી સાહેબ, કયા સમય દરમિયાન આપણે આ સમગ્ર નમૂના લીધા હતા અને કઈ વસ્તુ એમાં શું આપણને મળી આવી છે? જી, ખાસ કરીને વાત કરું તો છેલ્લા 6 માસની અંદર આપણે વિવિધ પ્રકારના તહેવારોને અનુલક્ષીને વિવિધ જગ્યાઓ પરથી નમૂના લેવામાં આવેલા હતા, સર્વેલન્સ સેમ્પલ પણ લેવામાં આવેલા હતા. તો એ અનુસંધાને જણાવીએ કે વિધુર કાવ મિલ્ક ઘી છે એ ગુંદાવાડી વિસ્તારમાંથી એક પેઢી છે ત્યાંથી લેવામાં આવ્યું હતું. તો આ પેઢી છે ઉત્પાદક પેઢી અને એના રિટેલ વિક્રેતાઓને ટોટલ 75,000નો દંડ એ સબ સ્ટાન્ડર્ડ એનું જે સેમ્પલ નીકળ્યા બાદ જે એજ્યુડિકેશનની કાર્યવાહી થઈ તો એજ્યુડિકેશન ઓફિસર દ્વારા 75,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત લાતી બજારમાંથી એવરેસ્ટ મેઝ પાવડર એટલે કે મકાઈનો પાવડર છે એનો સેમ્પલ જે લેવામાં આવ્યું હતું એ મિસબ્રાન્ડ ડિક્લેર થતાં એજ્યુડિકેશન ઓફિસર દ્વારા તેઓને 30,000નો દંડ છે એ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત મેળા દરમિયાન, લોકમેળા દરમિયાન ગો ફ્રેશ આઈસક્રીમ નામની એક કંપની છે એનું સેમ્પલ લેવામાં આવ્યું હતું જે સબ સ્ટાન્ડર્ડ ડિક્લેર થયું હતું અને એને પણ જે છે 30,000 રૂપિયા જેટલો દંડ છે એ માનનીય RSC સાહેબ દ્વારા છે એ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત રાધેશ્યામ ડેરીમાંથી દૂધનું સેમ્પલ છે લેવામાં આવેલું હતું, એમાં ફેટની માત્રા ખૂબ ઓછી એટલે કે પાણી અને અન્ય ભેળસેળ છે જાણવા મળતા એને પણ 20,000 રૂપિયાનો જે દંડ છે એ ફટકારવામાં આવેલો છે. ખાસ કરીને ધર્મજીવન મેઇન રોડ છે ત્યાં આવેલી એક ટ્રસ્ટમાંથી ફરાળી પેટીસ છે એના નમૂના પણ લેવામાં આવ્યા હતા જે પણ સબ સ્ટાન્ડર્ડ નીકળેલા એમાં 20,000નો દંડ છે એ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત શીતલ પાર્ક મેઇન રોડ ઉપર જે છે ત્યાં ફ્રૂટ શ્રીખંડ ફ્લેવર શ્રીખંડ છે એનું સેમ્પલ પણ લેવામાં આવ્યું જે સબ સ્ટાન્ડર્ડ ડિક્લેર થયું અને RSC સાહેબની કોર્ટમાં એનું એજ્યુડિકેશન પ્રક્રિયા ચાલતા આ પેઢીને પણ 20,000 જેટલો દંડ છે એ ફટકારવામાં આવ્યો છે. આમ અલગ અલગ પેઢીઓને 20,000થી માંડીને 70,000ના જે દંડ છે એ FSSAIના નોર્મ્સ મુજબ એજ્યુડિકેશન ઓફિસર દ્વારા ફટકારવામાં આવેલા છે. સર, ખાસ કરીને જો આઈસક્રીમની વાત કરીએ કે અન્ય જે ઘીની બ્રાન્ડની વાત કરીએ, વિક્રેતાઓને દંડ કરવામાં આવ્યો છે તો આ તપાસ જે તે મેઇન બનાવતી મેન્યુફેક્ચર કંપની છે ત્યાં સુધી તપાસ પહોંચશે કે કેમ? જી, આ દંડની જે જોગવાઈ છે તમામ બ્રાન્ડ રિટેલર અને એના વિક્રેતા અને સ્ટોકિસ્ટ આ તમામ જે છે એ તમામને દંડ છે એ ફટકારવામાં આવેલો છે. આ તમામને નોટિસ પણ પાઠવવામાં આવતી હોય છે અને તમામને સંયુક્ત રીતે આ દંડ છે એ ફટકારવામાં આવતો હોય છે. એટલે તમામ પેઢી જે ઉત્પાદનકર્તા છે એ પણ અને રિટેલર છે અને વેચાણકર્તા છે એ પણ ઇક્વલી જવાબદાર છે અને તમામના નામે એજ્યુડિકેશનની કાર્યવાહી થતી હોય છે. ચોક્કસ ચરિત્રની વાત કરવામાં આવે તો રાજકોટ એટલે રંગીલા રાજકોટમાં ખાવા પીવાના શોખીન લોકો હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આવા બનાવો સામે આવતા ક્યાંક ને ક્યાંક રાજકોટના લોકોએ શું ખાવું તે પણ એક મોટો સવાલ છે હાલ ઊભો થઈ રહ્યો છે. રાજકોટ મહાનગર